શહેરના વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે ત્રણ દિવસ માટે કુચલા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ જેટલા આર્ટિસ્ટોએ ભાગ લીધો છે શહેરના અઠવા લાયંચ વિસ્તારમાં વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે ચૌદ પંદર અને સોળ એમ ત્રણ દિવસ માટે કુચલા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં દસ જેટલા આર્ટિસ્ટોએ ભાગ લઈ વિવિધ થીમ ઉપર વોલ પેઇન્ટિંગ બનાવી આ એક્ઝિબિશનમાં મૂકી હતી તેમજ ત્રણ દિવસના આ એક્ઝિબિશનમાં અંદાજીત દસ હજારથી પણ વધુ લોકો જોવા માટે આવે તેવી શક્યતાઓ જાણવા મળી હતી ત્યારે એબી ન્યૂઝની ટીમે આ એક્ઝિબિશનની મુલાકાત લઈ વધુ માહિતી જાણવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જે દિવાળીનો સમય આવી રહ્યો છે ત્યારે શહેરના અંદર અનેક એક્ઝિબિશન થતા હોય છે ત્યારે રોજ સુરત શહેરના વનિતા વિશ્રામના અંદર એક કુંચલા નામનું એક્ઝિબિશન થયું છે જે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો એમ્યુ ચેનલ તમારી સાથે હું છું લલિત શાહ હાલ જે દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે શહેરના અંદર અનેક એક્ઝિબિશનો થતા હોય છે ત્યારે આજ રોજ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે જે વનિતા વિશ્રામ કોલેજ છે ત્યાં એક કુંચલા નામનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તેના અંદર અનેક પેન્ટર્સો દ્વારા પોતાની જે પેન્ટિંગ વોલ પેન્ટિંગ છે તેનું અહીંયા પેલું કર્યું હતું ત્યારે આજ આપને આપની સાથે અહીંયાના જે આયોજકો છે તેમજ અહીંયા જે ભાગ લેનારો છે આપની સાથે ઉપસ્થિત આપણે એમની સાથે વાતચીત કરીશું તમારું નામ ને આજે કેવા પ્રકારનું આયોજન કરવામાં માંગ મારું નામ રાકેશ ગોયલ છે હું આ એક્ઝિબિશનનો ક્યુરેટર છું મેન્ટર છું અને મારી સાથે ટેન આર્ટિસ્ટે કામ કર્યું છે અને અલગ અલગ પ્રકારનું એક્ઝિબિશન પેઇન્ટિંગ કર્યું છે જેમ કન્ટેમ્પરી આર્ટ છે અને એબસ્ટ્રેક્ટ છે અને કચ્છ પર છે રાજસ્થાન પર છે મ્યુઝિક પર છે ડાન્સિંગ પર છે લેડી પર છે અને આવી રીતના વિવિધ વિવિધ પ્રકારના પેઇન્ટિંગ બનાવ્યા છે જી સાહેબ કેટલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા લોકો અહીંયા ભાગ લઈ શકે કે કેટલા લોકો જોવા માટે આવી શકે છે આ ત્રણ દિવસનું આયોજન છે અને લગભગ મારા ખ્યાલથી દસ હજારથી પાંચ હજાર પેન્ટિંગ જોવા આવશે એક્ઝિબિશન જોવા આવશે જે આપણી સાથે જે અહીંયા ભાગ લેનાર છે ભાવિની બહેન આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે વાતચીત કરશું જે જી ભાવિની બહેન તમે આજે વોલ પેન્ટિંગનું જે કરેલું છે કેવા પ્રકારની થીમ લઈને આવ્યા છો અને શું નવું લઈને આવ્યો છો આ મારી થીમ હોર્સ છે અને મેં અમુક પેઇન્ટિંગ્સ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યા છે આ સેવન હોર્સ મેં બનાવ્યા છે તો સેવન હોર્સમાં હોર્સ વ્હાઇટ હોવા જોઈએ જમીન પર દોડતા હોવા જોઈએ પાછળ સન હોવો જોઈએ અને એક જ ડિરેક્શનમાં દોડતા હોવા જોઈએ પછી એક પેઇન્ટિંગ મેં થ્રી ડી ઇફેક્ટવાળું બનાવ્યું છે હોર્સનું એટલે ડિફરન્ટ ટાઈપના બનાવ્યા છે એકી સંખ્યામાં પણ બનાવ્યા છે અને બેકી સંખ્યામાં પણ બનાવ્યા છે હોર્સ પર ને મારી નવી નવી મેં ટેકનિક અને ટૂલ્સ યુઝ કરીને બનાવ્યા છે જી આમાં શું નવું છે પેઇન્ટિંગના અંદર શું નવું લઈને આવે છે લોકો અહીંયા આવશે તો શું નવું જોશે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યા છે એટલે લોકોને એટ્રેક કરશે કારણ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોર્સને બધા શુભ માને છે અને પોતાની ઓફિસમાં અને પોતાના ઘરમાં મૂકે છે એટલે મેં હોર્સ થોડું અટ્રેક્શનવાળા પણ છે એટલે રિયલ હોર્સ પણ મેં બનાવ્યા છે અને સ્કલ્પચર હોર્સ પણ બનાવ્યા છે ડિફરન્ટ ટાઈપના હોર્સ બનાવ્યા છે જી મેડમ તમારું નામ નામ વંશિકા સોની આપ ક્યાં નયા લેખે આવ્યો થીમ કે અંદર લેડીઝ કે અંદર સર કે ઉપર રેડ કલર દિયા રેડ કલર ઇન્ડિયન બ્યુટી કે કાફી જ્યાદા ઇમ્પોર્ટન્ટ હોતા સિંદૂર કા કલર હોતા હે તો મેને આપણી થીમ કે અંદર વો દર્શાયા હે કે ઇન્ડિયન ગર્લ કે સિંદૂર કેટલા ઇમ્પોર્ટન્ટ હોતા જે મિત્રો તમે જોઈએ તો જે વનિતા વિશ્રામ કોલેજના અંદર જે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું તેના અંદર જે અલગ અલગ વેન્ટર્સ હતો પોતાની નવી નવી થીમ લઈને અહીંયા આવે છે ત્રણ દિવસનું આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરા પર્સન રાજેશ ભાજપ લલિત સાહેબી ન્યૂઝ સુરત